રોવે બેઠો બેઠો પંડિત ઓમકારનાથ નીકળ્યા ને જોયું, અરર બિચારો કેવું દિલ રૂબાના વગાડે, કે બજાઈએ વગાડો એમ તો, કે મેરી ઉંગલિયા દુખ રહી એમ, દર્દ હો રહા હે, કે ક્યાં હુઆ, શું થયું તમને? એ કે ધકા ધકીમાં માણસો માથે પગ દઈ દીધા માણસો એ, એટલે આંગળીનો નખ જોયા તો છીપાઈ ગયા હતા. કેમ વગાડે? તો મેં બજાવું, તો બજાઈએ ને. પાસે બેહીને એવડો મોટો સંગીતકાર સાહેબ, આપ જે ગમે એવડું નામ મળે, ગમે એટલો પૈસો હોય, સંવેદનશીલતા કોને કહેવાય, એટલા માટે પંડિત ઓમકારનાથ પાસે બેહી ગયા અને મીડિયા વગાડવા. લોકોને કઈ ઓળખતા ન હોય, એ ઘડીક વાર જ્યાં સૂર ને સેડ્યા તો રૂપિયાનો ઢગલો મીડિયા કરવા આવી આવીને બધા, આ હા હા શું દિલરૂપા વાગે, આવડો સપો થયો. એ સાઇલમાં ભેળી કરી પોટલું બાંધી અને ઓલો જે વગાડવાળો ભિખારી હતો એના ખોળામાં મૂકીને હાલતા થઈ ગયા, જય ભોળિયાનાથ કરી. અને આને સંવેદનશીલતા કહેવાય, ગમે એવડો હોય પણ જે સંવેદનશીલતા જે છે એ અંદરની વસ્તુ છે ને, એ મરી ગઈ આપણા કાંઈ નથી. અમે ગાડી લઈને ઘણા સમય પહેલા કચ્છમાં જતા હતા, મારી ગાડી સ્પીડમાં જતી હતી, એમાં કૂતરું દોડ્યું, હું કૂતરું આમથી હાવ 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 કરતું દોડે ને, આપણે ખબર નહીં એનું શું હોય હોય, પણ આમ તો એના બસેરાનો ગલુડિયાને પીસી નાખ્યા હોય ને ઘણા. એની એક વાત વચ્ચે કહી દઉં, મને આમ વાત પછી વાત આવે છે, મજા આવે. ઘરનો ડાયરો એટલે એક કહેવત છે, તમે બધા સાંભળ્યું હોય છે, હાથી નીકળ્યા બજાર કૂતે ભોકે હજાર, એ તો બધાને ખબર છે, હાથી નીકળે કૂતરા ભણતા, પણ અહીંથી થોડીક લાંબી વાત મેં તમને મજા આવશે. હા, એટલે ટૂંકમાં હાથી બજારમાં નીકળે પછી ઓલી ગાડીવાળી વાત કરી, હાથી બજારમાં નીકળે તો કૂતરા ભણતા ભણતા દોડ્યા ને હાથી વયો, એમાં કવિ વયો આવે સામો, કવિ આમ જોઈ રહ્યો, આમ જોયો તો કૂતરા માહે બટી બોલાવે, હાથી આયલો જાય, હાથી પાછો વળીને જોતો નતો, આયલો જતો ને કૂતરા આવ 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 નીકળ્યા, ખહુરિયાન બઠિયાન મીઢિયાન બધા જે કાંઈ કાબરિયાન બધા ભાવતા જતા હતા. એમાં કવિએ પૂછ્યું, કાંઈ હાથી ઉભો રે ઉભો રે ઉપર ક્યાં જાય, કે ઓલા બધા માહે બહબહટી બોલાવે, જવાબ તો દે. તો કે એને કાંઈ જવાબ દેવાનો, એ તો રીતે રાયરું રહ્યા, કે પણ તે શું કર્યું એનું, એમ એની કોઈની બર્ડ વીખી નાખી? તો કે જરાય નહીં. એ કે એની માં કૂતરી હોતી હોય ને તે કે પાણાનો ઘા કરી લીધો એવું કાંઈ? તો કે જરાય કોઈ દી હામ હોય ને જોયું પછી પૂરું. તો કે તો આટલા બધા ભહે કા? કેતો ખરો, આનું કર્યું તે શું ગુનો આ ભણે છે? તો કે બીજું કાંઈ નહીં, એને તકલીફ એટલી છે કે હમણાં થોડા વર્ષ પહેલા અહીં મદનિયું હતું, અહીં અમારા પાસે રખડતું હતું, કોઈ સામું નહોતું જોતું, એને બદલે અટાણે જ્યાં જાય ને દુનિયા હાર પહેરાવે, હાથી આવ્યો હાથી આવ્યો હાથી પહેર્યો, એ દુનિયા હાર પહેરાવે ને, એ બિચારા જોવાતું નથી એટલે ભેહા કરે, બીજું તેનાથી કાંઈ થાય નહીં, બીજું તે શું કરી શકે, એટલે આવ આવ કરી અને ભેહા કરે, બીજું કાંઈ થાય નહીં. એમ અમે ગાડી લઈને જતા હતા, કૂતરા ભણતું પોતું દોડ્યું ને, એટલે એટલી સ્પીડમાં કૂતરું આવ્યું ને, અમારી ગાડી નીકળી, ગુમ કરતી ગાડી નીકળી ગઈ, પણ પાસે બરોબર પૂગ્યું ને પછી જે કૂતરે આમ કરે આમ ગુલાટ મેરી, ગુલાટ મેરી, તમારા વગાડવાળા બધા મને કહે, ઓહો હો કૂતરાને ભગવાને કેટલી સ્પીડમાં ગુલાટ મારવાનું એ કે ભગવાને શીખવાડ્યું. એમ કૂતરું કે માણસ હોય તો આવી જાય, મેં કીધું તમારી ભૂલ છે, મને કે ક્યાં, મેં કીધું આ જમાનામાં માણસ ગુલાટ મારે ને કૂતર્યાનું કાંઈ ન આવે, કૂતરે આપઘાત કરી જાય ભલા માણસ, એમાં હરીફાઈ કરી હોય તો કૂતર્યા નથી. મેં કીધું વાર લાગે, આનું નક્કી જ નહીં, કઈ કોની પાસે કેટલી ગુલાટ મારે કઈ નક્કી નહીં, હાવ જવા દો. એટલે આપણે હારે ઠેકાણે ધ્યાન બગડી ન જાય, છોકરાને હારે ઠેકાણે હારા સંસ્કાર ને હારી વાતો શું કામ કેવી પડે છે, દૂધનું જ ધ્યાન રાખવું પડે. માતાઓ બહેનો બેઠા એને પૂછ્યો, એમને ખબર હોય ચીબુ ઢાંક્યું હોય તો કે એ બાજુ ખાટો હાથ નો અડી જાય, આમ તેમ બધું હોય, એઠવાડનું કોઈ ધ્યાન રાખવું પડે. કોઈ દી કોઈ કીધું કે એ બાજુ એઠવાડ પીડ્યો થોડું ધ્યાન રાખજો, બગડી ન જાય, તો આપણે બગડી એ બાજુ હાલી તો. હા, એ તો હકીકત છે. એમ જે દૂધ છે સાસ માખણ ઘી સેવટે, જેની હાલત હળગી હોય કદી કાણા ન હોય, જેના કુળ દૂધળિયા કાગડા, કુળ જેવા દૂધળ જેવા ઉજળા જેના કુળ છે, એની જગતના ચોકમાં વાતું મંડાય, એને સનાતન પરંપરાની પડી હોય, બાકી કેટલી પેઢી આવી ગઈ, કેટલા નકર્યા, આ નવરાત્રિ હોય કે દિવાળી હોય કે રામનવમી હોય કે હનુમાન જયંતિ હોય કે ગમે, ડીજે ચડાવીને અગાસી ઉપર ફૂલ દારૂ પીને ઢીંચક 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 આવે, તમને કરડે કાળોતરો નાગ, તમને ક્યાં હવે તમારી અમારે જઈને વાતો કરવી છે. અહીંયા આપણે વિચાર થાય, કઈ ભારતી પરંપરા હતી, શબ્દ બોલતા પહેલા વિચારે, વેણ બોલતા પહેલા વિચારે, કેમ કહેવાય, કેમ નીકળાય. ફલાણો ભાઈ ભગત બાપુ એમ કહેતા કે ડાયો માણસ, સમજદાર માણસ, સારો માણસ કોકને ઠપકો દેવામાં હરમાય, પણ ખરાબ માણસ ખરાબ કરવામાં ન હરમાય. બોલો, ખરાબ માણસ ખરાબ કરી નાખે એ ખરાબ કરવામાં ન હરમાય, ડાયો માણસ ઠપકો દેવામાં હરમાય. આજ તો કહી જ દેવું, પછી કે આજ કેમ કેવું, આજ ફલાણા ભાઈ હતા કે રાણફળ સાહેબ હતા કે જોશી દાદા હતા કે રાણીભાઈ હતા અને એ હતા ને, એમાં હું પછી ન બોલી ગયો, બાકી મારે કહી દેવું હતું. પછી કે આ વખતે કહી દે, પછી હું કે ખબર, હવે આ વખતે એને બીજી વાર એવું કરે એટલે કહી દેવું છે, એની હિંમત ન હાલે. ઓલાને કાંઈ ફેર જ નહોતો પડતો, નાથ મરડો એટલે નહીં, એક જણાને બહુ સારી વાત છે, બે જણાને કંઈક ઝઘડો થયો કે કાંઈ જે કાંઈ વાત હોય છે ને, એમાં જજ પાસે લઈ ગયા ને, એ હાઉ નોખા નોખા ગુનામાં આવેલા જજને પાસે, અને ઊભા રાખ્યા આમાં, જજે કહી દીધું કે આને ઓલો આ છે ને એને કે ગધેડા બિહારીને આખા ગામમાં ફેરવો, અને ઓલા એક બીજો ગુનેગાર હતો એને કીધું, ભાઈ એને એટલું જ કીધું જજે કે આવું કરાય, તમે ઉઠીને આવું કરો, હવે બીજી વાર ન કરતા, એટલું જ કીધું. બે વયા ગયા, આજુબાજુ વાળાએ કીધું જજ સાહેબ ગુનો ઓલાએ મોટો કર્યો હતો, અને આ ગધેડા બિહારીને આખા ગામમાં કાઢવાનું જેને તમે કીધું
એનો ગુનો એવડો બધો નતો, કઈ ગુનો તો ઓલા મોટો કર્યો હતો. તો એને તમે ખાલી આવું કરાય, તમે ઉઠીને આવું કરો ન કરતો, એટલું જ કીધું. આને ગધેડા બિહારીને આખા ગામમાં ફેરવવાનું કીધું. પછી જજ સાહેબે કીધું, તમે એ બે ને જોઈ આવો. બોલો, મેં એમ કીધું ને તમારાથી આવું ન થાય, હવે આવું કરતા નહીં. કોણ છો? ઈ લગભગ જીવતો નહીં રહી હવે, એનાથી જે કાંઈ ભૂલમાં થયું હોય પણ એને બહુ લાગી આવ્યું હોય છે કે મારાથી કેમ મોટું જગતને હવે દેખાડવું. મને એમ કીધું તમે ઉઠીને આવું કર્યું, એ જીવતો નહીં. ઓલો તમે જાઓ તો ઓલો જઈને જોઈએ ને, તો ગધેડા ઉપર અવળો બેહીને જે બેઠો તો મોજથી આમ નાસ્તો જતો હતો. અને એને ઘરવાળી નીકળી કે સા મૂકજે, હવે બે જ ગલીઓ બાકી રહી છે, લે હવે એને શું ફેર પડે. કે સા પાણી મૂકશે, બે ગલી જ હવે બાકી રહી છે. એની વાત વાતું રહેશે વીર, અહીંયા ભલા તણીઓ ભાણના હે પડી છે શરીર, પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. એ પ્રસિદ્ધિના ગઢ સંતો મને તમને શણવાનું શીખવાડે છે કે આમ જીવવું જોઈએ. પરમ પૂજ્ય ગિરિશાપા મુક્તાનંદજી બાપુ બેઠા છે ને, આપણે વાત કરી ગમે નહીં પણ છેઠ સુધી આમ ગુપ્ત પ્રયાગમાં હમણાં અમે પ્રોગ્રામ કર્યો, જે વિસ્તાર દરિયાકાંઠો ખુમારી વાળી પ્રજા, પણ થોડી વ્યસનમાં વધારે બાપુ કે આને બધાને વ્યસન છોડાવી અને રામની હારે આની માળા લાગી જાય એવા કામ મારે અહીંયા દરિયાના કાંઠે કરવા છે. અને હજારો માણસ ભેળું થયું હતું અને શાંત વાતાવરણ અને ભોજન અને એ રહોડા, અને આપણે આમ છેઠ ગાંધીનગર સુધી જાઓ તો અનાથાશ્રમ થી લઈ વૃદ્ધાશ્રમ થી લઈ અને આમ અનાથાશ્રમ તમે કચ્છમાં વયા જાઓ, આ જોઈ અમે ત્યાં ખૂબ જઈએ છીએ, નેપાળ સુધી જઈએ અને મોટા મોટા ગામ આખા બનાવ્યા. શું કામે? વાહ વાહ વાહ, કેવી મોજ કરે. પૈસા લઈ આવે, ઉડાડે. હા, ઉડાડે પૈસા, સારું કહેવાય. વાહ, ભાગ્યશાળી માણસ છે. લ્યો, આટલા જણા એને એના સામે એનું ધ્યાન દોર્યું જોયું. એમાં ભગવાન છોકરા છે, એ ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. હા, એને ડાયરાને શું વાત એ સાચી છે ને, આમ એ મોજ તો કરે છે ને, તને મોજ કરવી હોય કરી. આપણે પ્રોગ્રામ હોય, કોઈ પણ વસ્તુ હોય, કથા હોય, કાંઈ હોય, તમે ઠેકાણે રહ્યો ને એની મજા આવે. અહીંયા જો તમે તો મજા આવે. આપણે અહીંયા બેઠા હોય, બીજા આટા મારતા હોય પ્રોગ્રામે, અમારું બગડે ને તમારું બગડે. હા, લઈ લે, લઈ તારા હાટું જ રાખ્યા, લઈ લે, પાછા ઉડાડી જજો. હા, હમણાં એક ભાઈને દીકરાનો જન્મ થયો ને, તો નર્સ ફરિયાદ કરવા આવી. નર્સ કે આ રૂમમાં ક્યાંક મારી ફોન અને વીટી ખોવાઈ ગઈ, ગોતો નહીં કે બધા મીંડા ગોતવા. તો ઓલાને બોલ્યો એના પપ્પાને કે શું થયું, કે ફોન અને વીટી ખોવાઈ ગઈ, જરતી નથી. તેનો પપ્પો કે અહીંયા આવો, અહીંયા જશે આમ કરીને જોઈને વોઢેડ્યું હતું બાળું, ત્યાં જેવું છોકરાને વીટ્યું હતું ત્યાં આખું કરીને એને મુઠ્ઠીમાં જોયું ત્યાં આમ પકડીને હૂતો હતો. ઓલાને કોકે કીધું એના બાપને કે તમને કેમ ખબર પડી કે આને મુઠ્ઠીમાં છે, કે અમારાની અમને ખબર હોય ને, એ બટકાવી ગયો હોય. નર્સના હાથમાંથી જન્મતા જન્મતા વીટી કાઢી લીધી. બોલો, પણ આ તો જો ડાયો છે, કેવો પાછો થઈ ગયો. વાહ વાહ, મોરબ નિધન ગાઢ કરે મન, મોરબ નિધન ગાઢ કરે, મોરબ નિધન ગાઢ કરે મન, મોરબ નિધન ગાઢ કરે. ભગવાન ભૂલે નવદીન પોતની માંગ ભૂલે